हेलो स्टूडेंट्स, हाउ आर यू। आज आपणे नवी सीरीज शुरुआत करीए छे। अगाउ आ प्रकारने एक मिक्स रिएक्शन लीधेला हता अने आजे एनी अंदर आपणे आगळ वधीए छे। जुदा जुदा रिएक्शन ने मिक्स करीने बनावेली एक आ सीरीज छे। एना कारणे घणा बधा रिएक्शन्स तमारा मगजमां क्लियर थई जाय, भूली जवाय होय तो याद आई जाय। घणा छोकराओ कहे छे ने के साहेब ऑर्गेनिक केमिस्ट्री याद नथी रहेतुं, तो ऑर्गेनिक केमिस्ट्री ने याद राखवा माटेनी आ एक पद्धति छे के जेमां बधा ज रिएक्शन एक साथे भेगा थाय, बराबर। चलो पहेलो छे आ पदार्थ फिनोल। तो फिनोल नी प्रक्रिया जिंक पाउडर अने गरम करीए छे। तो पहेला तो एक स्क्रीनशॉट लई लो। स्क्रीनशॉट लीधा पछी जाते परिवर्तन पूरा करो, बराबर। अने जाते पूरा परिवर्तन पूरा करो अने पछी आवडे छे के नहीं एने चेक करो, बराबर। चलो हवे चेक करीए छीए आपणे। ए जिंक पाउडर साथे गरम करो तो आ जे पदार्थ छे ए कोण छे, फिनोल छे। एने शुं लखी शकाय, C6H5OH आवुं लखी शकाय। जिंक साथे गरम करो तो आ जे ऑक्सिजन छे ए जिंक साथे जोडाई जाय अने H जोडाई जाय अहींया, तो C6H5 छे एनी जग्याए एक H उमेराय तो शुं बने, C6H6। C6H6 એટલે કે બેન્ઝીન। તો આ જે એ પદાર્થ આપણને જે મળે છે એ પદાર્થ તરીકે પણ મળી ગયો, આ મળી ગયો બેન્ઝીન, અને જિંક ઓક્સાઇડ તેમાંથી દૂર થઈ ગયો એટલે કે માઇનસ જિંક ઓક્સાઇડ, આ આપણને નિપજ પ્રાપ્ત થઈ। ત્યાર પછી તેની જે પ્રક્રિયા છે CH3COCl નિર્જળ AlCl3 અને ગરમ કરવાનું આપેલું છે। તો આ છે આપણી પાસે બેન્ઝીન, બેન્ઝીન એની પ્રક્રિયા આની સાથે કરીએ છે। તો ધ્યાન આપો અહીંયા શું બને છે, CH3COCl એની પ્રક્રિયા AlCl સાથે થાય, આ Cl અહીંયા જોડાઈ જાય, પરિણામ આવું મળે CH3CO+ અને AlCl4- આવી નિપજ મને પ્રાપ્ત થાય, આ રિવર્સિબલ છે। CH3CO+ એ ધનવારી છે, ધનવારી થવાના કારણે તે ઇલેક્ટ્રોન અનુરાગી છે, બેન્ઝીનમાં આવું આપેલું છે, આ રીતે બેન્ઝીન છે, આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે, પાઈ ઇલેક્ટ્રોન વાદળને કારણે આ CH3CO+ તેના તરફ આકર્ષાય, એટલે કે આ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે આવે, બેન્ઝીન સાથે જોડાય, એટલે માની લો કે અહીંયા COCH3 એ બેન્ઝીન સાથે જોડાવા માટે આવે। અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે આ જગ્યાએ એક H છે, આ H નું વિસ્થાપન કરી નાખે અને આ પદાર્થ અહીંયા જોડાઈ જાય અને આ H અહીંયાથી નીકળી જાય, તો અહીં જે નિપજ મળે છે એ B જે નિપજ મળી એ B નિપજ આપણને મળશે COCH3, અને અહીંયા છે બેન્ઝીન રિંગ, આનું નામ છે એસિટોફિનોન। આ મળ્યું, આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે ફ્રિડલ ક્રાફ્ટ। પદાર્થનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ માં આ જે સમૂહ છે એ એસિટાઇલિયમ આયન થયો, તો આ એસિટાઇલ સમૂહ જોઈન થાય છે, પરિણામે પ્રક્રિયાનું નામ થયું એસાઇલેશન। તો ફ્રિડલ ક્રાફ્ટ એસાઇલેશન ની અંદર બેન્ઝીન રિંગ સાથે COCH3 જોડાયો, પદાર્થનું નામ શું બન્યું, એસિટોફિનોન। ઓકે, હવે આગળ પ્રક્રિયા લઈએ તો આનું રિએક્શન થાય છે NaBH4 સાથે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ એ પોતે રિડક્શન કરતા પદાર્થ છે। તમને ખબર હોવી જોઈએ કે જો CO આપેલું હોય તો ત્યાં CHOH બને, એટલે કે દ્વિતીય આલ્કોહોલ બને, તો અહીંયા બેન્ઝીન રિંગ, આ છે બેન્ઝીન રિંગ, આ જે ભાગ છે એમાં શું લખીશું CH, આ જે CH3 અને અહીંયા પણ લાગી જશે OH, અહીંયા લાગ્યું OH, આ પદાર્થ કોણ બની ગયો CH OH, બરાબર। તો બેન્ઝીન રિંગ ઉપર CH OH થઈ ગયું, આ કાર્બોનિલ કાર્બન છે, આ રીતે વિચારાય, આ જે સી ડબલ બોન્ડ ઓ અને CH3, એક H અહીંયા જોડો, એક H અહીંયા જોડો, ડબલ બોન્ડ કેન્સલ કરી નાખો,
तो आज पदार्थ मिली गये अपने आ जो पदार्थ है एम आज कार्बन नंबर एक आज कार्बन नंबर बे बे कार्बन नी रचना छे माटे इथेन कहेवाय एमां पहला कार्बन साथे ओएच छे माटे इथेनोल कहेवाय पहला कार्बन साथे फिनाइल जोडायेलुं छे माटे आ पदार्थ नुं नाम थाय वन फिनाइल इथेनोल एटले इथ वन ओल बराबर वन फिनाइल इथ वन ओल आ तेनुं नाम थयुं हवे शुं कर्युं छे Al2O3 अने गरम करो Al2O3 અને ગરમ કરવાનું આવે એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા આવે પાણીનો અણુ દૂર થાય તો અહીંયાથી આપણી પાસે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ છે આલ્ફા કાર્બન એનો પડોશનો કાર્બન છે બીટા છે બીટા આ પણ છે પરંતુ આ જે રચના છે એમાં તમે જુઓ C એની સાથે આ રીતે છે आज C, आज OH, यहीं आज H, अदरिक नहीं साथ H होए, H होए, H होए, H होए, यहीं आज C, H, H अने H, अल्फा कार्बन ऊपर OH है, अने बीटा कार्बन यहीं आपन से, बीटा कार्बन यहीं आपन से, यहाँ तो यह तो छेद नहीं, ले विचार वालों को ये प्रश्न हो तो नहीं, तो यहीं आती H दूर था, यहीं आती OH दूर था, तो सुबह ले बेंजीन री એની સાથે CH તો આ રીતે બનશે અહીંયા આ બેન્ઝીન નું બોલાય અહીંયા બન્યું CH OH નીકળી ગયો આ જગ્યાએ બને ડબલ બોન્ડ અને બની ગયું અહીંયા CH2 આ જે પદાર્થ છે એ પદાર્થનું નામ છે સ્ટાયરીન પદાર્થનું નામ છે સ્ટાયરીન હવે તેની પ્રક્રિયા HBr સાથે થાય છે હવે HBr સાથેની પ્રક્રિયાને અહીંયા જુઓ છે આપણી પાસે સ્ટાયરીન આ જે CH ડબલ બોન્ડ CH2 તેની પ્રક્રિયા HBr સાથે કરીએ છે અને પેરોક્સાઇડની હાજરીમાં આ જે પેરોક્સાઇડ હવે અહીંયા તમે વિચારો કે જો પેરોક્સાઇડ નથી અને HBr નો જોઈન્ટ કરવો છે તો H નું આયનીકરણ શું થાય આ રીતે માઇનસ ડેલ્ટા અને પ્લસ ડેલ્ટા આ ધ્રુવીય બંધ છે ધ્રુવીય બંધની અંદર આ જે કાર્બન છે એની સાથે બીજો કોઈ કાર્બન જોડાયેલો નથી આ કાર્બનની સાથે એક કાર્બન અહીંયા જોડાયેલો છે એટલે કે વધુ વિસ્થાપિત કાર્બન આ છે ઓછો વિસ્થાપિત કાર્બન અહીંયા છે ઓછો વિસ્થાપિત કાર્બન હોય ઓછો વિસ્થાપિત કાર્બન હોય અથવા વધુ હાઇડ્રોજન જોડાયેલા હોય અહીંયા એક જ હાઇડ્રોજન જોડાયેલો છે આપણે વિચારીએ છે કે આની સાથે કોને જોડીએ Br આની જોડ સાથે એચ જોડીએ અને આ કાઢી નાખીએ એવું ક્યારે કરીએ માર્કોનિકોનો નિયમ કામ કરતો હોય ત્યારે પરંતુ આ પેરોક્સાઇડ છે પેરોક્સાઇડ હોવાને કારણે માર્કોનિકોનો નિયમ કામ કરતો નથી ત્યાં પ્રતિ માર્કોનિકોનો નિયમ કામ કરે છે માર્કોનિકોના નિયમની અંદર કાર્બન ધનભારી બને એટલે કે કાર્બોકેટાયન બને અને કાર્બોકેટાયન બને તેને આધારે દીપો આગળ વધે જ્યારે પેરોક્સાઇડની હાજરી હોય તો તેમાં કાર્બોકેટાયન બનતો નથી પરંતુ તેમાં મુક્ત મૂલક બને છે એટલે કે ફ્રી રેડિકલ મળે છે અને તેની અંદર Br અહીંયા જોડાશે H અહીંયા જોડાશે તો અહીંયા E તરીકે જે નિપજ મળે એમાં શું બને કે આ બેન્ઝીન બોલાય અહીંયા જે CH અહીંયા જે CH2 અહીંયા જોડાઈ ગયો Br અહીંયા જોડાયો H એટલે શું બની જાય CH2 Br તો આપણી પાસે જે નિપજ મળી એ નિપજ આ રીતે મળશે કે બેન્ઝીન બોલાય CH2 CH2 અને Br કાર્બન નંબર 1 કાર્બન નંબર 2 બે કાર્બન આપેલા છે એટલે ઇથાઇલ બ્રોમાઇડ કહેવાય બે નંબરના કાર્બન ઉપર ફિનાઇલ સમૂહ છે માટે તેનું નામ થાય 2 ફિનાઇલ 1 બ્રોમો ઇથેન આ તેનું નામ થાય હવે તેની પ્રક્રિયા છે KCN સાથે બરાબર KCN સાથેની પ્રક્રિયા છે અને આલ્કોહોલની હાજરી અગાઉ પણ આપણે શીખવાડેલું છે કે આ પ્રકારની પ્રક્રિયા આવે યાદ રાખજો બરાબર તો Br ની જગ્યાએ CN જોડાય Br આની સાથે જોડાઈ જાય બરાબર આ છે પ્લસ ડેલ્ટા આ છે માઇનસ ડેલ્ટા આ છે પ્લસ ડેલ્ટા આ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટાની સાથે માઇનસ ડેલ્ટા જોડાય આ પ્લસની સાથે આ જોડાય તો દીપક શું મળે બેન્ઝીન બોલે
CH2 અને CN તો અહીંની જે નિપજ મળે આ રીતે મળે આ જે વલય અહીંયા જે CH2 અહીંયા જે CH2 અને Br નીકળી જાય એની જગ્યાએ શું જોડાઈ ગયું CN એનું નામ મારે જ આપવું હોય તો નામ આ રીતે બને કે આ છે મારી પાસે CH2 અહીંયા જે CH2 અહીંયા જે CH CN 1 2 અને 3 કાર્બન ત્રણ કાર્બન એટલે પ્રોપેન એવું આવે સિંગલ બોન્ડ છે મારે પ્રોપેન CN ગ્રુપ છે તો નાઇટ્રાઇલ ત્રણ નંબરના કાર્બન ઉપર ફિનાઇલ છે મારે તેનું નામ થાય 3 ફિનાઇલ પ્રોપેન નાઇટ્રાઇલ હું બોલતો પણ જાઉં છું એટલે અક્ષર કદાચ નાના પડતા હોય તો સાથે ના કામ કરતા રહેજો તેની પ્રક્રિયા SnCl2 HCl સાથે કરીએ છે SnCl2 HCl સાથેની પ્રક્રિયા અને CN ની હાજરી હોય તો તે પ્રક્રિયાનું નામ સ્ટીફન પ્રક્રિયા થાય એવી ખબર હોવી જોઈએ બરાબર તો આ સ્ટીફન પ્રક્રિયા મળી તો સ્ટીફન પ્રક્રિયામાં શું થાય અહીંયા જે C આ જે ટ્રિપલ બોન્ડ છે તેની પ્રક્રિયામાં SnCl2 છે એટલે રિડક્શન પ્રક્રિયા છે હાઇડ્રોજન ના બે પરમાણુ ઉપર થાય તો એક એચ અહીંયા જોડો એક એચ અહીંયા જોડો આ ડબલ બોન્ડ કાઢી નાખો તો નિપજ શું મળે બેન્ઝીન વલય CH2 CH ડબલ બોન્ડ NH તો અહીંની જે નિપજ મળે છે એ આ રીતે મળે CH2 અહીંયા જે CH2 પછી અહીંયા જે CH ડબલ બોન્ડ NH અને બેન્ઝીન વલય એટલે ઇમાઇન પ્રકારની નિપજ પ્રાપ્ત થઈ આ જે ઇમાઇન ગ્રુપ છે એટલા માટે તેનું જળ વિભાજન કરો છો તો જળ વિભાજન કરો છો તો આ ઇમાઇન ગ્રુપ એ CHO માં કન્વર્ટ થાય તો અહીંયા લખી દઉં બેન્ઝીન વલય આ જે CH2 ફરીવાર CH2 અને આ જે ગ્રુપ છે એની જગ્યાએ તમારે લખવાનું CHO બરાબર પછી તેની એટલે કે H તરીકે આપણને આ મળ્યું G તરીકે આ મળ્યું H તરીકે આ મળ્યું તેની પ્રક્રિયા છે NH2NH2KOH હવે NH2NH2KOH એ કઈ પ્રક્રિયા છે યાદ આવવું જોઈએ પ્રક્રિયાનું નામ છે વુલ્ફ કિશનર રિડક્શન બરાબર તો આ પ્રક્રિયાનું નામ થયું અહીં લખું છું વુલ્ફ કિશનર રિડક્શન વુલ્ફ કિશનર રિડક્શનમાં થાય શું તો કે કાર્બોનિલ ગ્રુપ CH2 માં કન્વર્ટ થાય જેમ કે આપણી પાસે આ જે પદાર્થ છે લખીએ છે અહીંયા જે CH2 અહીંયા જે CH2 આ જે CHO છે એની જગ્યાએ લખું છું C ડબલ બોન્ડ OH તો આ થયું અમારી પાસે જે ગ્રુપ છે એ કાર્બોનિલ ગ્રુપ છે તો આ ગ્રુપ નીકળી જાય અને તેની જગ્યાએ શું બને CH2 આ H અહીંયા જોડી દો તો CH3 થઈ જાય તો શું બને બેન્ઝીન વલય CH2 CH2 અને CH3 તો આઈ તરીકે જે પદાર્થ મળે છે એ પદાર્થ આપણને આ રીતે મળ્યો કે CH2 CH2 CH3 અને આ થયું બેન્ઝીન વલય હવે આગળ રિએક્શન છે એટલે નિપજ શું મળી ગઈ આપણને આને કાઢી નાખું છું આ જગ્યા મળી ગયું CH3 હવે જે KMnO4 OH માઇનસ અને ગરમ કરો યાદ હશે કે બેન્ઝીન સાથે આલ્કાઇલ ગ્રુપ આપેલો હોય પછી અહીંયા બે કાર્બનની રચના હોય ત્રણ કાર્બન ચાર કાર્બન પાંચ કાર્બન કે 50 કાર્બનની રચના હોય શરત એટલું છે કે બેન્ઝીન સાથે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બનની સાથે ઓછામાં ઓછો એક એચ હોવો જોઈએ ફરી બોલું છું બેન્ઝીનની સાથે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બનને બેન્ઝાઇલિક કાર્બન કહેવાય અને બેન્ઝાઇલિક કાર્બનની સાથે ઓછામાં ઓછો એક એચ હોય અને જો તેની પ્રક્રિયા KMnO4KOH લઈ અને ગરમ કરવામાં આવે તો આ કોઈ ગ્રુપ COOH માં કન્વર્ટ થઈ જાય તો આ જે નિપજ મળે છે એ નિપજ આપણને મળશે COOH એટલે કે બેન્ઝોઇક એસિડ તો આ જે નામનો જે પદાર્થ છે એ છે બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ ચલો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ મળી ગયું તેની પ્રક્રિયા PCl5 સાથે કરી તો PCl5 સાથેની પ્રક્રિયા કરીએ એટલે OH નું વિસ્થાપન થઈ જાય OH નું વિસ્થાપન થાય તો નિપજ શું મળશે બેન્ઝીન નું વલય CO
ओएच ग्रुप ગયો તેની જગ્યાએ સીએલ આવે તમારે યાદ રાખી મૂકવાનું પીસીએલ 5 પીસીએલ 3 અને એસઓસીએલ 2 ઓએચ ગ્રુપ ને દૂર કરે અને ઓએચ ની જગ્યાએ સીએલ આવે વારંવાર આવનારી પ્રક્રિયા છે યાદ રાખવાની ફરીવાર સી ડબલ ઓએચ ગ્રુપ આવેલું હોય તેની પ્રક્રિયા પીસીએલ 5 સાથે કરો પીસીએલ 3 સાથે કરો કે એસઓસીએલ 2 સાથે કરો ઓએચ નું વિસ્થાપન સીએલ વડે થાય પણ અગર તેની વાત એ છે કે પીસીએલ 5 નો ઉપયોગ કરો तो साथ ही जो निपज है POCL3 और HCL मळे जो आ जगह PCL3 नो उपयोग कर रहे हो तो आ तो मळे साथ साथ H3PO3 मळे એટલે કે ફોસ્ફરસ એસિડ પ્રાપ્ત થાય અને જો અહીંયા SOCl2 નો ઉપયોગ કર્યો હોય તો આ તો મળે સાથે SO2 HCl મળે આ વાતને બરાબર ધ્યાનમાં લેજો ચલો આપણે મળી ગયું એટલે K બરાબર આ છે હવે પાછું રિડક્શન કર્યું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ तो એનું જે એ રિડક્શન કરે તો આ જે પદાર્થ છે એ CH2OH એટલે કે આલ્કોહોલમાં રૂપાંતર પામે તો અહીંયા ધ્યાન આપજો બેન્ઝોઇલ ક્લોરાઇડ છે LiAlH4 વડે રિડક્શન કરો તો CH2OH માં કન્વર્ટ થાય તો આ જે પદાર્થ છે અને કોઈ જરૂર નથી હવે આ જે L નામનો પદાર્થ છે એ કોણ આવશે અહીંયા કે બેન્ઝીન બોલે અહીંયા છે CH2OH લેકે બેન્ઝાઇલ આલ્કોહોલ એ આ L નામનો પદાર્થ આપણને મળ્યો હવે CrO3 નિર્જળ માધ્યમ CrO3 ઓક્સિડેશન કરતા પદાર્થ છે માધ્યમ નિર્જળ છે જો માધ્યમ નિર્જળ છે તો આ CH2OH નું ઓક્સિડેશન થવાના કારણે તેમાંથી CHO ગ્રુપ બને તો યાદ રાખવાનું કે CrO3 નિર્જળ માધ્યમમાં છે OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ જે આલ્કોહોલ છે કેવા પ્રકારનો છે પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ છે અને આ પદાર્થ પ્રાથમિક આલ્કોહોલને આલ્ડિહાઇડમાં રૂપાંતર કરે માટે આ જે નિપજ મળે છે એમાં પણ મળ્યું CHO તો બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થયો હવે જે ZLHCN HCl અને ગરમ ગ્રુપ લખેલું નતું પણ લખી દેવાનું તો અહીંયા આ તો K છે બરાબર આ પ્રક્રિયા છે આ પ્રક્રિયા કઈ યાદ છે એક પ્રક્રિયા વુલ્ફ કિશનર પ્રક્રિયા છે અને તેના જેવી પ્રક્રિયા છે ક્લેબેન્સન રિડક્શન બરાબર તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ થયું ક્લેબેન્સન રિડક્શન ક્લેબેન્સન રિડક્શન માં અને વુલ્ફ કિશનર રિડક્શન બંને માં એક સરખું જ આવે તમારે એક કામ કરવાનું છે આ જે ગ્રુપ છે C ડબલ બોન્ડ OH CHO છે એને લખાય આ રીતે આ પ્રક્રિયા કરો તો આ જે CO ગ્રુપ છે એ CH2 માં કન્વર્ટ થઈ જાય આ H એમાં જોડાઈ જાય એટલે બને CH3 આવી કઈ ઝંઝટમાં પડવું ના હોય તો એવું યાદ રાખવાનું જેમ કે આપણે એવું યાદ રાખીશું અહીંયા ક્યાં ગયો રિએક્શન નો ग्रुप छे સમાન રૂપાંતર થયું CH3 માં તો યાદ રાખજો વુલ્ફ કિશનર રિડક્શન હોય કે ક્લેબેન્સન રિડક્શન હોય તમારે તેને CHO માંથી CH3 માં કન્વર્ટ કરવાનું હું આમ ધ્યાન જોતો તો પણ ખરેખર એરો આ દિશામાં છે આ ત્યાં રીતે આયા આ બાજુ આયા અહીં આવ્યા જ્યાં CHO છે ત્યાં શું કરવાનું CH3 બરાબર મગજમાં રાખવાનું આવું હોય તો આવું થાય આવું હોય તો આવું થાય મિકેનિઝમમાં પડવાનું નહીં એક્ઝામ જરા નજીક આવતી હોય તો ક્વિક રિએક્શન આપણને ખબર હોવી જોઈએ ઘણી વખત સાવધ મિકેનિઝમ શું થાય તે રેગ્યુલર જ્યારે ભણતા હોઈએ ત્યારે મિકેનિઝમની વાત કરવાની એ સિવાય મિકેનિઝમમાં પડવાનું નહીં નહીં તો તમારો સમય બગડે છે તો અહીંયા તમારી પાસે નિપજ મળશે જે CHO છે એ સમાન રૂપાંતર પામ્યું CH3 માં ફરી પાછું છે N KMnO4KOH અને ગરમ કરો તો હમણાં જ કહ્યું હતું બેન્ઝીનની સાથે કાર્બન જોડાયેલો હોય એને બેન્ઝાઇલિક કાર્બન કહેવાય એક કાર્બનની સાથે એક H જોડાયેલો હોય તો પછી
CH3 હોય, CH2 હોય કે C2H5 હોય, ગમે તેટલા હોય, આનું C ડબલ H માં રૂપાંતર પામે તો આ જે O જ પદાર્થ છે એ કોણ મળે? અહીંયા બની ગયો તમારી પાસે C ડબલ H. હવે આ C ડબલ H એની પ્રક્રિયા છે SOCl2 સાથે. અહીંયા આપણે વાત કરી હતી PCl5 સાથે પ્રક્રિયા કરો તો OH દૂર થઈ જાય અને Cl આવે. સેમ થિંગ અહીંયા આવે, અહીંયા પણ OH દૂર થઈ જાય અને કોણ આવે? Cl. તો આ જે P નામનો જે પદાર્થ છે એમાં મળે CO, આ તો રહ્યું જ, આ જે Cl, આનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. શું નામ બની ગયું? બેન્ઝોઇલ ક્લોરાઇડ. ચલો બેન્ઝોઇલ ક્લોરાઇડ એ P તરીકે મળી ગયો. હવે જે H2PDBaSO4, આ પ્રક્રિયા નામ શું છે? રોઝનમુન પ્રક્રિયા. બરાબર, રોઝનમુન. રોઝનમુન માં શું થાય? આ Cl નીકળી જાય અને ત્યાં આવી જાય H. તો Cl નીકળી જાય અને H આવે એટલે શું? તો તમારા પાસે છે C ડબલ બોન્ડ O છે, અહીંયા Cl છે. Cl નીકળી ગયો, તેની જગ્યાએ H આવ્યો, આ તો CHO છે એટલે આલ્ડિહાઇડ છે. Cl કહે એટલે OH છે, H આવ્યો, એવું તમારે યાદ ના રાખવું હોય તો આવું યાદ રાખો, જે COCl ગ્રુપ છે એ CHO માં કન્વર્ટ થાય. તો અહીંયા જે Q છે એ પદાર્થ બની ગયો આપણી પાસે CHO, બેન્ઝાલ્ડિહાઇડ. હવે તેની પ્રક્રિયા અહીંયા લીધી છે. તમારા મનમાં લાગે સાહેબ આ શું લખેલું છે? તો pH લેસ ધેન 7 એટલે કે એસિડિક માધ્યમની પ્રક્રિયા છે. આ જે પ્રક્રિયા થાય છે એસિડિક માધ્યમમાં રિએક્શન થાય છે. આ જે પદાર્થ છે એને લખીશું આ રીતે C ડબલ બોન્ડ O અને H. યાદ રાખજો આ પ્રકારે NH2CONH2 બરાબર સેમી કાર્બેઝાઇડ યાદ હશે એની સાથે પ્રક્રિયા આલ્ડિહાઇડ સાથે કરવાની આવે તો પહેલા આલ્ડિહાઇડ ને આ સ્વરૂપમાં લખી દેવાનું, તેની સાથે આ પ્રક્રિયા કરવાની છે. તો જો NH2CONH2 છે એમાં આ ભાગ છે એને પહેલા લખી નાખો, એટલે આ ભાગ પહેલા લખું છું તો H2NNHCONH2. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, યાદ રાખજો. તો અહીંયા શું કરવાનું? H2 અને O ને દૂર કરી નાખો તો નિપલ શું મળે? બેન્ઝીન બોલાય. આ જે CH પછી ડબલ બોન્ડ, H2 નો O ગયો, પછી કોણ આવ્યું? N, પછી આવ્યું NH, પછી કોણ છે? CO NH2. આ આપણી પ્રોડક્ટ મળી ગઈ. ધ્યાન આપજો અહીંયા ભૂલ થવાની શક્યતા શું છે તે આવું વિદ્યાર્થીઓ કરી નાખતા હોય છે. જેમ કે આ જે પદાર્થ છે એનું આ રીતે લખી નાખું કે NH2 CO NH NH2. આની જગ્યાએ હું આ રીતે લખી નાખું તો અહીંથી H2 દૂર કરીશ, અહીંથી O દૂર કરીશ તો શું થાય? CH ડબલ બોન્ડ N પછી CO NH NH2, એવું થાય. પરંતુ એવું થતું નથી. કેમ થતું નથી એ મેં થિયરીમાં ચલાવેલું છે, એકવાર વિડીયો 12મા ચેપ્ટરમાં ચેક કરી લેજો, તમને એને સમજવા મળશે. આ જે રિએક્શન આવે એમાં આ H2 ને દૂર કરવાનો, આમાંથી O દૂર કરવાનો એટલે બેન્ઝીન, એની સાથે CH ડબલ બોન્ડ N NH CO NH2. આ રીતે આવે. તો આ જે રિએક્શન છે એને ક્રમબદ્ધ તમારે કામ કરવાનું, 2-3 વખત રિપીટ કરવાનું. મેં એકવાર શીખવાડ્યું, મારા શીખવાડ્યા પછી તમારે જાતે બી કામ કરવાનું, અને જાતે કામ કર્યા પછી તમને આવડે તો માનવાનું હા મને બધા રિએક્શન એક સાથે આવડે છે. મજા આવી ગઈ? નોટ ડાઉન કરો તારે.